નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો આપણે છેલ્લે એકમ ચાર રવિશંકર મહારાજ પાઠ પૂર્ણ કર્યો આજે આપણે એ પાઠની અંદર આપેલ ભાષા સજ્જતા વિશે અભ્યાસ કરીશું ભાષા સજ્જતાની અંદર શબ્દકોષનો ઉપયોગ એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો આપણે અહીં જોઈએ વાંચતાં વાંચતા કોઈ એવો શબ્દ આવે જેનો અર્થ આપણને ન આવડતો હોય તો એનો અર્થ કેવી રીતે આપણે જાણવો પાઠ્યપુસ્તકમાં તો આવા આઘરા શબ્દની સમજૂતી પાઠ નીચેના શબ્દાર્થમાં આપી હોય છે પણ બીજા પુસ્તકોમાં એવું ન હોય અઘરા શબ્દોના અર્થ જાતે પણ મેળવી શકાય છે શબ્દોના અર્થ શોધવા માટે શબ્દકોષ ઉપયોગી છે શબ્દકોષમાં શબ્દોને ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવેલા હોય છે જેને અંગ્રેજીમાં આપણે ડિક્શનરી કહીએ છીએ એટલે ઘણી વખત છે આપણે અહીંયા પાઠ ભણીએ છીએ તો એની અંદર આપણે નીચે છે એ અઘરા શબ્દોના અર્થ આપેલા હોય પણ પાઠ સિવાયની અન્ય પુસ્તકો આપણે જ્યારે વાંચીએ તો એની અંદર શબ્દ જે આપેલા હોય તો એના અર્થ આપેલા હોતા નથી તો એનો અર્થ આપણે જાણવો હોય તો આપણે શબ્દકોષ એટલે કે ડિક્શનરીનો ઉપયોગ કરવો પડે હવે ડિક્શનરીનો ઉપયોગ કરવો પડે તો ડિક્શનરી છે એ શબ્દકોષ છે એનો શબ્દનો ક્રમ ચોક્કસ ક્રમ છે એના પ્રમાણે ગોઠવેલી હોય છે તો આપણે અહીં જોઈએ પહેલું છે શબ્દોને પ્રથમ બારકશ્રી પ્રમાણે તેમજ કક્કાવારીના ક્રમમાં ગોઠવવામાં આવે છે એટલે કે શબ્દકોષ હોય ડિક્શનરી હોય એને બારક્ષરીનો ક્રમ અને કક્કાનો ક્રમ હોય એ પ્રમાણે ગોઠવવામાં આવેલી હોય છે એટલે કે શરૂઆતના શબ્દ છે એ બારક્ષરી અને કક્કાવારીના ક્રમ પ્રમાણેના હોય છે આપને ખબર છે બારક્ષરીનો ક્રમ કયો છે તો કે અ અમ આ ઈ એ રીતે બધોય પછી હસવય દીર્ઘઈ એવી રીતે આગળ જતાં જતાં બધા જ અક્ષરો આવે છે ત્યાર પછીના ક્રમ આપને ખબર છે ક ખ ગ ઘ છ તો આવી રીતે એ કક્કાનો ક્રમ આપેલો હોય છે ત્યાર પછી બીજો પોઈન્ટ છે કે શબ્દકોષમાં સૌથી પહેલાં અથી શરૂ થતાં અને છેલ્લે હથી શરૂ થતા શબ્દો આવશે એટલે કે આખી બારકશ્રી પ્રમાણે નહીં અથી માંડી અને હ હહરણનો હ ત્યાં સુધીના શબ્દનો કોર્સ છે એ ક્રમમાં ગોઠવાયેલો હોય છે કારણ કે તમે જોશો તો અહીંયા ક્ષ છે એ બોલીએ આપણે ત્યારે એમાં બે વ્યંજન છે એનો સમાવેશ થયેલો હોય છે ક્ષ બોલીએ એટલે કે એમાં બે ઉચ્ચાર આવે છે એક તો ક અને બીજો સ તો જોડાક્ષર આ બે છે ક અને ક્ષનો જોડાક્ષર છે ક્ષ બને છે એટલા માટે ક્ષથી શરૂ થતો શબ્દ હોય એ કેમાં ગણવામાં આવે કમાં ગણવામાં આવે છે ત્યાર પછી જ્ઞ છે તો જ્ઞ છે એ બે જ અક્ષર છે એનાથી બનવામાં બને છે એક તો જ અને એક તો આવી રીતે જે જ્ઞ છે એ આવે છે તે તો એના કારણે છે એ જ્ઞને જ ની હરોળમાં ગણવામાં આવે છે એટલે કે જ્ઞ વાળા શબ્દો હોય એ જ હોય એમાં ગોઠવેલા હોય છે ત્યાર પછી ત્રીજું છે કે કથી હ સુધીના અક્ષરોને શબ્દકોશના ક્રમમાં ગોઠવાય છે કનો આવો ક્રમ નીચે પ્રમાણે થાય છે અહીંયા તમે જોતા હશો નીચે આખી લાઈન આપેલી છે કે કક્કાવારી પ્રમાણે કેવી રીતે શબ્દો ગોઠવેલા હોય તો ડિક્શનરીની અંદર સૌથી પહેલાં કક્કાવારી પ્રમાણે છે કવાળા શબ્દ આવે ત્યાર પછી મીંડાવાળા કને માથે મીંડું કમ એ શબ્દ આવશે કા પછી કામ ત્યાર પછી રસવૈકી રસવૈ કીમ દીર્ઘઈકી દીર્ઘૈકીમ રસવાળું કુ કુમ દીર્ઘાવાળુ કુ કુમ પછી ક્રૂ તમે જોવો કક્કાવાડીમાં આવા કે શબ્દ આવતા નથી પણ એવા હકીકતની અંદર આવા અક્ષરો હોય છે એટલે અહીંયા ક્રૂ પછી રેફવાળો કે સાદો કે પછી કર પછી કની માથે અહીંયા કેમ કઈ કેમ તો આવી રીતે છે એ અક્ષરો ગોઠવાયેલા હોય છે આવા અક્ષર છે એ ગોઠવાયેલા હોય છે ત્યાર પછી ચોથું છે શબ્દોનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવું અહીંયા દાખલા તરીકે છે એ ઉદાહરણ આપેલું જ છે કે વિષય વિષમ અને વિપદ તો આ ત્રણ શબ્દો આપેલા છે તો ત્રણેય શબ્દની અંદર આપણે જોઈએ છીએ કે વી છે એ સરખો છે એટલે કે પહેલો અક્ષર સરખો છે સમાન છે તો સ અને પ એ આપણે કક્કામાં બોલીએ તો સ ફાડિયા સ પહેલાં પ છે ઈ આગળ આવે એટલે કે પ આગળ આવે આથી પહેલો શબ્દ વિપદ લખવાનો થાય અને ત્યાર પછી છે બીજા બે શબ્દ છે વિષય અને વિષમ મ તેમાં વી અને શ વી અને સ બે શબ્દની અંદર છે એ સમાન આપેલા છે તો ત્રીજો અક્ષર કયો છે ય અને મ તો ત્રીજો અક્ષર ય અને મ છે તો આપને ખબર છે કે મ છે ઈ આગળ આવે કકો આપણે બોલીએ તો એની અંદર મ પેલા આવે ને પછી છે ય આવે એટલે બીજો શબ્દ ક્રમમાં આવશે વિષ મ અને ત્રીજો અક્ષર આવશે વિષય એટલે કે જ્યારે આપણે જે કોઈ શબ્દ છે એ કક્કાવાળીના ક્રમમાં ગોઠવવાના થાય તો કક્કાવાળીના ક્રમમાં જો ગોઠવીએ તો કકો બોલીએ એમાં સૌથી પહેલાં કયો આવે એ પ્રમાણે જોવાનું ઘણી વખત છે શબ્દના પહેલાં પહેલાં અક્ષર સમાન હોય તો બીજા અક્ષરને આધારે જોવાનું અને બીજો અક્ષર પણ સમાન હોય તો ત્રીજા અક્ષરને આધારે ક્રમ છે નક્કી કરવાનો રહે છે ત્યાર પછી પાંચમું છે જે તે અક્ષરનો બારક્ષરીનો ક્રમ પૂરો થતા જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે તેમાં જોડા જોડાનાર અક્ષરના ક્રમ પણ કક્કા પ્રમાણે નક્કી થાય છે જેમ કે સ્મિત અને સ્થિરમાં આપણે ખબર છે બે માં છે સ્મ એકમાં સ્મ છે ને એકમાં સ્થ છે તો થ અને મમાં છે એ થ પેલા આવે અને મ પછી આવે એટલે કે સ્થિ આવે અને પછી સ્મિ આવે એટલે એ પ્રમાણે અક્ષર ગોઠવવા પડે છે ત્યાર પછી છઠ્ઠું છે સ્વરોનો ક્રમ પણ બારકશ્રીના ક્રમ પ્રમાણે નક્કી થાય છે એટલે કે સ્વર હોય અ આ ઈ ઉ ઔ તો એ બધાનો ક્રમ પણ બારકશ્રીના ક્રમ પ્રમાણે જ નક્કી થાય છે એટલે કે માનો કે ક કલમનો ક અને કને એક માત્ર કે હોય તો પહેલાં ક આવે ને પછી કે આવે એટલે કે પહેલાં ક વાળો અક્ષર આવે પછી કે વાળો અક્ષર આવે